વેલકમ મારું નામ હિતેશ સોલંકી હું ફર્સ્ટ યર બેચલર ઓફ સોશિયલ વર્ક એમએસ યુનિવર્સિટીમાં હાલ અભ્યાસ કરું છું તો મારું ઓએસિસ સાથેનું જે કનેક્શન છે ને એ થોડું ડ્રેમેટિક છે અને અનબિલીવેબલ છે એવું કહી શકો તમે તો હું વોટ્સઅપ પર મારા મેસેજીસ ચેક કરતો હતો અને અચાનકથી મારા કોલેજ ગ્રુપવાળાની અંદર મેં એક મેસેજ જોયો ઓએસિસ વિશે અને એક એટી સ્પેશિયલી કે એ લોકો કઈ રીતે છોકરાઓ સાથે ઇન્ટરેક્ટ કરે છે એ લોકો કઈ રીતે છોકરાઓને પ્રોત્સાહિત કરે છે અને જે પ્રેશર છે એક્ઝામનું તેને ટેકલ કરવા રીતે કઈ કઈ ડેવલપિંગ સ્ટ્રેટેજીસ બનાવે છે તો એમ 5 મિનિટમાં તેને હું કહું વાવ આ તો મારી ડેસ્ટિની છે અહીંયા તો મારે જવું પડતું કારણ કે હું પોતે એઝ અ કાઉન્સેલર સાયકોલોજીકલ રિસર્ચમાં માનું છું અને એનામાં જોડાવું છું તો મને તો એવું થતું હતું કે યાર આટલા બધા છોકરાઓ સાથે એક સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળી ગયો એટલે ખૂબ સરસ મેં ગ્રાઉન્ડ લેવલ મારા રીતે તો કરતો હતો બટ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ બટ આટલા લોકો સાથે એમ બહુ જ એક્સાઇટેડ થઈ ગયો પછી મેં તરત જ એમ જોયું કે આ એમ કરવા જેવું છે કોલ કરે એમ પછી મને પહેલેથી યાદ હતી કે કોઈ બી કામ કરું ને એની પહેલાં મેં એવું કહ્યું કે આવું કેમ ભણવાનું તો કેમ જવા જેવું છે તો મેં તરત જ મિસ શાહને ફોન કરીને કહ્યું કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ આઈ એમ કમિંગ ટુ ધ સેશન એન્ડ શી સેડ યસ યુ કેન ટેક પાર્ટ એન્ડ ફર્સ્ટ સેશન મારું હતું તો ઇટ વોઝ લાઈક અનબિલીવેબલ મતલબ જે રિસ્પોન્સ હતો છોકરાઓનો મને એવું લાગ્યું કે બહુ જ લોકોની હશે બટ થેન્કફુલી બહુ જ સારા હતા તે લોકો બહુ કોઓપરેટિવ હતા અને હમણાં જોડાયો છું જસ્ટ કદાચ 1.5 મહિના પહેલાં અહીંયા ના હોત ને તો હમણાં જોડાયો છું જેવી રીતે ટાઈમ પાસ થશે અને ઘણું બધું શીખીશ એટલે કંઈ શીખવા જેવું હમણાં તો છે એ છે કે એટલા લોકો સાથે ઇન્ટરેક્શન કરવું એ જ એક બહુ મોટી અચીવમેન્ટ છે મારા માટે એન્ડ થેન્કફુલી એવો સ્ટેજ મળી ગયો કે જ્યાં હું કેટલા લોકોને કોન્ટ્રીબ્યુટ કરી શકું છું કેટલા લોકોને એક જ મેસેજ જે હું પાસ કરવા માંગતો હતો એ જ કરી શકું છું તો યાર મજા આવી ગઈ